વિક્રમ સંવંત 2074નું આ ચાતુર્માસ વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરિટીઝને આંગણે અદ્ભુત રીતે ઉજવાઈ રહ્યું છે. ઉપાશ્રયના નિર્માણને અનુલક્ષી પૂજ્યપાદ આચાર્ય શ્રી અશોક સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ આચાર્ય શ્રી સાગરચંદ્ર સાગર સુરીજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ આચાર્ય શ્રી સૌમ્યચંદ્ર સાગર સુરીજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ આચાર્ય શ્રી મતિચંદ્ર સાગર સુરીજી મહારાજ સાહેબ, ગણિવર્ય શ્રી દિવ્યેશચંદ્ર સાગર મહારાજ સાહેબ, ગણિવર્ય શ્રી તીર્થચંદ્ર સાગર મહારાજ સાહેબ આદિ 12 ઠાણાનું ઐતિહાસિક ચાતુર્માસ ચાલી રહ્યું છે. આ ચાતુર્માસને અંતર્ગત પૂજ્યપાદ આગમ ઉદ્ધારક બહુશ્રુત શિરોમણી ધ્યાનસ્થ સર્ગસ્થ શ્રી સાગરાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબે રચેલા જૈન ગીતા પરના પ્રવચન ચાલુ કરી દેવાય છે. જૈન ગીતા અમારા મન વચન કારણે યોગને આત્મા તરફ લઈ જવાનો એક અદ્ભુત રસ્તો છે. જૈન ગીતાના માધ્યમે આપણા મનોયોગની અંદર એક એવી શુભ ઉર્જા ભરાય છે જેના માધ્યમે એનું સતત અનુચિંતન કરીએ, એનો સ્વાધ્યાય કરતા જઈએ, તેમ તેમ મોક્ષમાર્ગ તરફનો અમારો પ્રયાસ સક્રિય અને સફળ બની શકે છે. લગભગ આજે 10મું વાક્ય પહેલા લઈ રહ્યા છે. ત્યાજ યોશિદ શયન સકલાગ શાંત. દુનિયામાં આપણા જેટલા મનયોગો ડિસ્ટર્બ થઈ રહ્યા છે એ બધાની પાછળનું કોઈ કારણ લઈએ તો એ કારણની અંદર મુખ્યતયા અબ્રહ્મ છે. કારણ કે કેટલા બધા સુખોની પરિભાષાઓની અંદર, સુખોના પ્રયત્નોની અંદર અબ્રહ્મ અમારા માટે મુખ્ય કેન્દ્રભૂત બને છે. દીક્ષા લેવાની ખૂબ ભાવના હોય પરંતુ કોઈ કારણસર લઈ ન શકે અને એકવાર એનું લગ્ન થાય એટલે ઓછામાં ઓછા 30-35 વર્ષની જેલ બાકી થઈ, 40 વર્ષ સુધી પછી એ નીકળી ન શકે. કારણ કે એનું લગ્ન થયું, હવે એના છોકરાઓ હોય તો એ મોટા થાય, ભણે, ગણે, એમને લગ્ન થાય અને એ લોકો સેટલ થાય ત્યાં સુધી તો એને સંસારમાં રહેવું જ પડે. અને એ જે રહે તે દરમિયાન એના શરીરની સ્થિતિ એવી થઈ જાય કે ત્યાર પછી પોતે 20-22-25 વર્ષ લગ્ન કર્યા હોય અને ત્યાર પછી પાછા 30 વર્ષ જાય એટલે 55-60 વર્ષ પછી એના માટે રસ્તો ખુલ્લો થાય અને એ વખતે એના શરીરની કન્ડિશન એવી હોય, એના આદતો એવી પડી ગયેલી હોય, એના સંસ્કારો એવા પડી ગયેલા હોય, એના મનની અંદર વિચારધારાઓ એવી કેળવાઈ ગયેલી હોય, સંસ્કારોના કારણે પણ પછી એ લઈ ન શકે. એક સ્ટેપ તમે ચૂકો છો ત્યાર પછી બીજા બધા સ્ટેપ ચૂકવા માટે તમારે પ્રયત્ન નથી કરવો પડતો, એની મેળે ચૂકવાઈ જાય. દાદરો ચડતા હોઈએ અને 11મા પગથિયે આપણે કંઈક મિસ્ટેક કરી અને ત્યાં સ્લીપ થયા તો પછી 10મા, 8મા, 7મા, 6ઠા, 5મા પગથિયા ઉપર નીચે પડવા માટે કોઈ પ્રયત્ન કરવો પડે કે એની મેળે પડી જવાય? તો પરમાત્માએ અહીંયા બતાવ્યું છે કે અબ્રહ્મ એ તમામ દુઃખોનું મૂળ છે, શાંતિ એને મળી જ ન શકે. કારણ કે એની એક્સાઇટમેન્ટ અને એને પોષણ કરવા માટેના જે પ્રયત્નો, એની આસપાસની જે ભૂમિકાઓ જોઈએ, એ ભૂમિકા એટલી બધી ખતરનાક છે. કપિલ કેવલીનું દ્રષ્ટાંત ઉત્તરાધ્યાયમાં આવે છે, બહુ મજાનું દ્રષ્ટાંત છે. અનાદિકાલના સંસ્કારોને રોકવાની વાત પરમાત્માએ કરી છે, એની પાછળનું મૂળભૂત કારણ એ છે કે એ સંસ્કારોને રોક્યા વગર તમે સારા રસ્તે આગળ વધી જ નહીં શકો. જ્ઞાન એ છે, ચારિત્ર એ છે, દર્શન એ છે કે જે તમારા અનાદિકાલના સંસ્કારોને રોકવા માટે સમર્થ બને. પરમાત્માની પૂજા કરીએ અને અનાદિકાલના સંસ્કારોને આપણે પંપાળતા જ રહીએ તો એ પૂજા સાત્વિક ન બની શકે. પ્રતિક્રમણ સામાયિક કરીએ એ અનુષ્ઠાન સાત્વિક ત્યારે બને કે અનાદિકાલના સંસ્કારોને તમે લાળ આંખ કાઢી શકો ત્યારે સાત્વિક બને.
આ માણસ અહીંયા પ્રતિક્રમણ આમ કરે અને પાછા અનાધિકારના સંસ્કારોનું પોષણ એમનું એમ કરતો હોય. પરમાત્મા કહે છે નહીં ચાલી શકે, તારી જીત ક્યારે નહીં થઈ શકે. તારે તો જીત મેળવવી હોય, તારે તારા પોતાના સ્વયંના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો તારે એક વાત ચોક્કસ રાખવી પડશે, એ અનુષ્ઠાનનો પ્રભાવ એવો હોવો જોઈએ કે તારા અનાધિકારના સંસ્કારોને રોકવા માટેની સક્ષમતા તારામાં આપે, એ ધર્મ અનુષ્ઠાનમાં તારે વધારે ધ્યાન આપવું પડશે. નિર્ણય પરમાત્મા આ કાર્ય કર્યું. અથમ તો પ્રારંભ આવ્યા છે, આવતીકાલે પરમાત્માનું કલ્યાણક છે, જન્મ કલ્યાણક છે. નિર્ણય પરમાત્મા આ કાર્ય કર્યું. અનાદિકાળના સંસ્કારોને કઈ ક્ષણે વાળી શકાય છે એની સમર્થતા પ્રાપ્ત કરવી એનું નામ ધર્મ સાધના છે, એનું નામ અધ્યાત્મ છે, એની અંદર સાધકતા છે. તમારી પાસે અહીંયા તકલીફ આવી જાય છે, ધર્મ કરવાનો કરી લઈએ પણ એ ધર્મની ક્રિયાની અસર અનાદિકાળના સંસ્કારો ઉપર કોઈ પડતી જ નથી. એ તો જેમ કરીએ છીએ એમ કરતા જઈએ છે, જેમ કરીએ છીએ એમ કરતા જઈએ છે. કારણ શું સાહેબ? એમાં કારણ શું? લક્ષ્ય નથી. ધર્મ તો કરીએ છીએ આપણે, ધર્મની ક્રિયા, એ ક્રિયાની અંદર જ્યારે પણ તમે ક્રિયા કરો ત્યારે એ તમારી અસર થવી જોઈએ, તમારી નિદાન અંદર થવું જોઈએ કે અનાદિકાળના સંસ્કારોમાં પ્રમુખ સંસ્કાર મારા કયા છે અને એ સંસ્કારોને અસર કરનારી ધર્મની ક્રિયા કઈ છે એ થોડી વિશેષ કરવી પડે. હલાવે છે સાહેબ, ક્રિયા કરતા હોય ત્યારે એ ટાઈમે અસર થઈ જાય છે અને પછી જ કેમ નીકળી જાય છે? એનું કારણ છે કે ક્રિયા જ્યારે કરતા હોઈએ છે તે વખતે પણ અમારું મન ત્યાં નથી હોતું. શરીર ક્રિયા કરે છે, મન ક્રિયા નથી કરતું. એ બી એક પ્રકારના સંસ્કારો છે. આપણે પણ દરરોજ પ્રતિક્રમણ કરવાનું છે એટલા માટે કરીએ છીએ, પ્રતિક્રમણ વખતે બીજો કોઈ વિચાર ના આવે એવી એકાગ્રતા આપણે કેળવવાની કોશિશ કરીએ છીએ દેરાસર ગયા, હવે મારી દ્રષ્ટિ ક્યાંય પડવી ન જોઈએ. જીન ભવંતાની 84 આશાધના એનો ઉપયોગ આપણી પાસે રહેશે? રહેશે? નથી રહેતો. એનો મતલબ એ થયો કે અમને વિધિ મળી ગઈ છે, અમને ક્રિયા મળી ગઈ છે અને એ ક્રિયા અમારે સંસ્કારવશ કરતા રહ્યા છે. ગમે તેવો ધંધો કરે એનો પ્રોફિટ સામે દેખાય છે ને? પ્રોફિટ છે, તમને દેવલોક મળી જશે, આ પ્રોફિટ છે, સ્વર્ગ મળી જશે, આ પ્રોફિટ છે. લોકો વંદન કરે છે, લોકો તમને ધર્મી કહે છે, લોકો તમને સારા માને છે, આ પ્રોફિટ છે. સાહેબજી, એનાથી ભ્રમણા પરિભ્રમણ થોડી અટકશે તો એના માટે આવું કરવું પડે ને, મનની એકાગ્રતા, મન વચન અને કાયના ત્રણેય યોગથી તમારે ક્રિયા કરવી પડે ને તો જ પરિભ્રમણ અટકે ને. ખ્યાલ આવે છે? જે ગાડીમાં પેટ્રોલ ઓછું હોય, જે ગાડીની અંદર રિવર્સ ગેર ન હોય, જે ગાડીની અંદર બ્રેક ન હોય, એ ગાડીની ઉપર તમે વિશ્વાસ કેટલો કરશો? ખ્યાલ આવે છે? કેટલો કરશો? પણ જમવામાં આપણે મનથી ખાઈએ કે વગર મનથી ખાઈએ પેટ ભરાય છે. હા, જમવામાં એ પૂતગલ પૂતગલને અસર કરે છે, અહીંયા પૂતગલને ચૈતન્યને અસર કરવાનું છે. ત્યાં જમવાનું પૂતગલ પૂતગલને અસર કરે છે અને અહીંયા પૂતગલ દ્વારા ચૈતન્યને અસર પહોંચાડવાની છે અને પૂતગલને હટાવવાનું છે. એટલા માટે એ બહુ સરળ છે. અનાદિકાલીન સંસ્કારો છે. શરીર, ભૂખ કોને લાગે છે? આત્માને કે શરીરને? શરીરને. ખાવાનું શું છે? આત્મા છે કે શરીર છે? શરીર છે. એના કારણે શરીર શરીરનું પોષણ કરે છે, ભૂખ ભૂખનું પોષણ કરે છે, પૂતગલ પૂતગલનું પોષણ કરે છે અને ધર્મની ક્રિયાની અસર શરીરને પાડવાની છે કે આત્માને પાડવાની છે? કોને પાડવાની? કેટલો મોટો ડિફરન્સ છે. બુદ્ધિ શું છે? નહીં, તમારી અંદર અત્યારની જે બુદ્ધિ છે ને એ બુદ્ધિ ગુણ નથી, આત્મગુણ નથી, સામાન્ય ગુણ છે. આત્મને અનુભૂતિ કરાવનાર, સમ્યક ધ્વને દેનાર, જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે એ ગુણ નથી. અને એ ગુણ હોય એ માણસ દારૂને અડતો નથી. આત્મગુણ જ્યારે પ્રગટ થાય છે ત્યારે પૌગલિકની વિકૃતિઓ ઓટોમેટિક ખરી પડે છે. વિકૃત પૂતગલોનો સહવાસ નહીં, સારા પૂતગલના સહવાસને પણ કંટાળો માને છે જેની પાસે આત્મગુણનો વૈભવ ખીલ્યો છે. જેની પાસે આત્મગુણનો વૈભવ ખીલ્યો છે એ માણસ અશુભ પૂતગલોને તો બરાબર છે, શુભ પૂતગલોને પણ કંટાળાજનક માને છે. હા, પુણ્યને
પોતાના સ્વયંની સાધનાને, અરે યાર ક્યારે મારો મોક્ષ થશે, ક્યારે મારો મોક્ષ થશે, આવી વિચારણા કરે છે. એટલે અબ્રહ્મ એ તમારા સેંકડો હજારો લાખો કરોડો પાપોને નાવનારી એક બહુ મોટી વિડંબના છે. અધ્યાત્મ ને જાગરણ સાથે મહત્વ છે. નાનપણમાં પણ જાગરણ થઈ શકે, પરંતુ અબ્રહ્મ નું સેવન કરનાર માણસ કેટલી વિટંબણામાં પડે છે ખબર છે? આ જોઈએ, 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 તમારે ઘર જોઈએ, તમારે આવું બેડરૂમ જોઈએ, તમારે આવી ચાદર જોઈએ, તમારે આવા બેડ જોઈએ, તમારે આવો પંખો જોઈએ, તમારો એસી જોઈએ, તમારે આવો કલર જોઈએ, તમારે આને આટલી સાડીઓ પહેરવાની, તમારે આવી રીતના રહેવાનું, આ બધાની પાછળ કારણ શું તમને ખબર છે? તમે પાવડર લગાવો ને, અમે જેવા છીએ એના કરતાં વધુ સારા દેખાવાની ઈચ્છા છે ને, એને પણ અબ્રહ્મ કીધું છે. દવોણમ મેહુણે ખિત્તોણમ મેહુણે કાલોણમ મેહુણે અને ભાવોણમ મેહુણે, આ ચાર પ્રકાર બહુ વિચારવા જેવા છે. અમારા પુખ્ય સૂત્રમાં છ મહાવ્રત, પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિ ભોજન વિરમણ મતે વિચારવા માટે અમારે ત્યાં આલાવા મૂક્યા હશે, અને એની અંદર આ આલાવા મૂક્યા હશે. સદ્દારુઆ રસગંધા ભાસરમ ભવ્યારના, આ અવાજ બહુ સરસ મધુર છે. લતા મંગેશકર નો અવાજ કેટલો બધો મધુર છે. અબ્રહ્મ છે એટલે તો તમને કહું છું ભાઈ, અબ્રહ્મની વ્યાખ્યા પહેલા સમજી, પ્રથમ મહાવ્રતની વ્યાખ્યા સમજી લો, ચોથું વ્રત જે મહાવ્રત કર્યું છે એની વ્યાખ્યામાં શું આવે છે એને જરા તમે સમજી લો, તે વખતે તમે અબ્રહ્મને સમજી લેશો. અમે કાયમ, અમે માત્ર અબ્રહ્મ સ્ત્રી સંબંધી કે પુરુષ સંબંધી ત્યાં જ અમે સમેટી લીધું છે. એ તો બહુ સ્થૂળ છે, એ તો બહુ સ્થૂળ છે. સદ્દરુવા રસગંધા ભાસરમ પવ્યારના મેહુણસ વીરમણ, રૂપ આ બહુ સરસ ચમકે છે, મસ્ત છે, આ સોનું ચડાયું છે ને, બહુ ફાઇન લાગે છે. આ શું છે? અબ્રહ્મ છે, અબ્રહ્મ છે. એને લેવા દેવા એ છે. હજી તમે કહું છું અબ્રહ્મ નો અર્થ તમે માત્ર સ્ત્રી અને પુરુષ ત્યાં જ જઈને ઉભારો, તમારે જે પણ સારું લાગે છે તમારામાંથી તમે એક્સાઇટ થયા, એનું નામ અબ્રહ્મ. સમજ્યા? તમારામાંથી તમે એક્સાઇટ થયા એનું નામ અબ્રહ્મ. ચોથા મહાવ્રતની પરિભાવનાઓ, ચોથા મહાવ્રતના વિસ્તૃતિકરણ, એની સમજ, એને જો આપણે સમજવા જઈએ, શાસ્ત્રની અંદર જે કહેવામાં આવ્યું છે એ શબ્દોને અમે જો ખોલવામાં જઈએ તો એ અબ્રહ્મ કીધું છે. બ્રહ્મ એટલે આત્મા, આત્મા સિવાયના પદાર્થોમાં રુચિ, એનું નામ અબ્રહ્મ. બ્રહ્મ એટલે શું? આત્મા. અને અબ્રહ્મ એટલે આત્માથી બહાર જવાની. હવે બહાર જવાની પ્રક્રિયામાં બીજું બધું બહાર ગયેલા હોય તો જ ખરી પડે છે, પરંતુ સ્ત્રી સંબંધી પહોંચી ગયા હોય તો એને ખરતા ઘણી વાર લાગે છે. 22, 28, 35, 40 વર્ષ થયા પણ લગ્ન નથી કર્યા તો એના માટે ગમે ત્યારે રસ્તો ખુલ્લો છે, પરંતુ લગ્ન કરી દીધા હોય તો રસ્તો બેંક છે. એટલે તમારા સંસારની અંદર બેડી કોઈ હોય તો કોણ છે? જલ્દી, લગ્ન એ બેડી છે, બંધન છે, તમે જલ્દી છોડી ના શકો, સમય આવે તો પણ ના છોડી શકો. કેટલા માણસોને દીક્ષા લેવી હોય, ક્યાં તો પુરુષ હજી ઘરમાં બીમાર પડ્યો છે, ક્યાં પત્ની ઘરમાં બીમાર પડી છે, ભાવનાઓ જાગે છે, છોકરાઓ મોટા થયા છે, હજી લગ્ન થયા નથી, આવા કેટલા માણસો? બોલો તો હે, આવા કેટલા માણસો? તમે કેમ દીક્ષા નથી લેતા? બોલો તો હે, અને જયારે ચાલતા હતા ત્યારે ત્યારે બૈરી દેખાતી હતી, ત્યારે છોકરા દેખાતા હતા, ત્યારે છોકરી દેખાતી હતી, ત્યારે ધંધો દેખાતો હતો, ત્યારે પૈસો દેખાતો હતો, ત્યારે ઘર દેખાતું હતું, ત્યારે પ્રશ્નિ દેખાતી હતી, અને હવે હવે બાર હું કાઢે, પગ ચાલતા નથી. સમજ પડે છે? થોડું પણ છોડે છે એટલા માટે દેશવૃત્તિ, દેશથી અલ્પથી પણ છોડે છે એટલા માટે દેશવૃત્તિ. થોડાક પણ અબ્રહ્મને છોડ્યું છે એટલા માટે એને દેશવૃત્તિ કીધી.
એક સિવાય બધા જ મારા ભાઈ બહેન છે, બધી જ મારી માતા છે, એમ કરીને લગ્ન વખતે જે સંકલ્પ કર્યો છે, લગ્ન એક બહુ મોટી બાધા છે અને બાધાને લીધી છે. એટલે એને શું કહીએ છે? દેશવૃત્તિ થોડુંક એને છોડ્યું છે, ઘણું બધું છોડ્યું, એને શું કહેવાય? શું કહેવાય? અરે થોડુંક છોડ્યું છે, ઘણું બધું છોડ્યું અને થોડુંક છોડ્યું કહેવાય છે. પરંતુ જેમ જેમ તમે આગળ વધો છો, લગ્ન નહીં કરી દેવા એટલે તમે બ્રહ્મચારી થઈ ગયા એવું નહીં માની લેતા. ખ્યાલ આવ્યો? ખાલી સ્ત્રી સંબંધી તમને વિચાર ના આવે એટલે તમે બ્રહ્મચારી છો એવું પણ નહીં માની લેતા. સ્ત્રીને પુરુષ સંબંધે વિચાર નથી આવતો એટલા માટે બ્રહ્મચારી છે એવું પણ નહીં માની શકતા. અલબત્ત એ પણ શુદ્ધ રીતે પાલન કરવા માટે બહુ કઠિન વાત બતાવી છે માણસ સૂત્રમાં અને બીજા બધા સૂત્રોની અંદર. આનું જે વિવેચન કરવામાં આવ્યું છે અદભુત કક્ષાનું છે. ખરેખર તો આપણે એવી ભૂમિકા ઉપર આ સબ્જેક્ટને ખોલી નથી શક્યા, સમજી નથી શક્યા, ક્યારેક ખોલતા નથી અને ક્યારેક સમજતા નથી. ઠીક છે, અમારે આમ કરવાનું. બ્રહ્મચર્યની નવ વાડ તો બ્રહ્મચર્યનો સ્થૂળમાં સ્થૂળ વિભાગ છે. બ્રહ્મચર્યની નવ વાડ એ બ્રહ્મચર્ય માટેનો સ્થૂળમાં સ્થૂળ વિભાગ છે. બાકી સૂક્ષ્મમાં તમે જાઓ ત્યારે આ બધા શ્લોકો તમારી આંખ સમક્ષ આવે. શબ્દ, રૂઆ, રસા, ગંધા, ગંધ, સ્મેલ એ મારા બ્રહ્મચર્યને તોડે છે. બેસે છે મગજ? બેસે. સદ્દા, રૂવા, રસા, ગંધા, થાસરમ, પવિયારણ, આ બધા ઉપર અમારે વિચારણા કરવાની છે. અને એ વિચાર કરે છે અને એમાં જે અલિપ્ત થાય છે એ માણસ શાંતિનો અનુભવ કરે છે. ખરેખર શાંતિનો રસ્તો આપ્યો છે અબ્રહ્મ. બહુ દુકાનમાં કહીએ ને તો પર પૂતગલ સાથે રાગદ્વેષ નહીં કરવો, પૂતગલ મળે તો ખુશ થઈ જવું, પૂતગલ જાય તો દુઃખ થઈ જવું. આટલી વિચારણામાંથી આપણે મુક્ત થઈ જઈએ, આવી ઘટનાઓમાંથી આપણે મુક્ત થઈ જઈએ ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય છે. કારણ કે એ સાચે સાચું અબ્રહ્મ છે, સાચે સાચું બ્રહ્મ છે. આ સ્મેલ સારી લાગે છે અને આ માત્ર બધા પદાર્થો માટે નહીં, સ્ત્રી પુરુષના સંબંધોની અંદર પણ શબ્દ કામ લાગે છે. બહુ સારું રૂપ હોય પરંતુ શબ્દ બહુ કર્કશ હોય તો એકબીજાને રિજેક્ટ કરી નાખે. ખાલી રૂપને શું કરવાનું? બોલે છે ગમે તેવું ચાલે. બોલો, રૂપ ખૂબ હોય પુરુષનું કે સ્ત્રીનું રૂપ ખૂબ હોય પરંતુ બોલવાની વાણી ખૂબ ખૂબ ખરાબ હોય, ચાલશે? રૂપ બોલવાનું સારું છે, રૂપ એકદમ કદરૂપું છે, ચાલશે? નહીં ચાલી શકે. રસ, ખાવાનો અલગ પ્રકારનો શોખ હોય, ઘરમાં જે ચાલતું હોય, સમાજમાં જે ચાલતું હોય એના કરતા જુદું જ ખાવાનો શોખ હોય, ચાલશે? સ્મેલ, ગંધ, બહુ ખરાબ પ્રકારની ગંધ હોય, પસીનાની ગંધ હોય, પ્રસ્વેદની ગંધ હોય અને એના માધ્યમે પણ તમારી સામે આવી જાય તો પણ ચાલશે? ખ્યાલ આવે છે? પદાર્થોની સાથે અમે જ્યારે પણ બોલીએ છીએ ને તે વખતે અમારી આસપાસમાં પર પદાર્થોનું ખેંચાણ કેટલું બધું છે, કેટલું બધું છે. એક ક્ષણ અમે રહી નથી શકતા પર પદાર્થોના આકર્ષણ વગર, એના રાગદ્વેષ કર્યા વગર અમે રહી નથી શકતા. એટલા માટે 24 કલાક સતત અમારામાં રાગદ્વેષ પડેલા છે અને એટલા માટે અમે 24 કલાક સતત 7 થી 8 પ્રકારના કર્મો બાંધીએ છીએ. 100% આત્મા સિવાયનું બધું વિજાતીય છે, કહી શકાય? હા, એ બ્રહ્મચર્ય, સૂક્ષ્મ બ્રહ્મચર્ય ત્યાં સુધી પહોંચશે. આ તો કર્મ જીવાડે છે. તમે ક્યાં જીવો છો? કોણ જીવાડે છે? કર્મ અમારા પૂતગલને સાચવીને રાખે છે. બાકી ક્યાં મને કોઈ જીવાડે છે? આત્માનું આયુષ્ય જ ક્યાં છે? આત્માનું આયુષ્ય જ નથી, એનો જન્મ નથી, એનું મૃત્યુ નથી. આ જન્મ ને મૃત્યુ કોનું છે? અબ્રહ્મનું છે. કોનું છે? અબ્રહ્મનું જન્મ ને મૃત્યુ છે, અમારું છે જ નહીં. મારો દીકરો કહીએ ને એની અંદર અમે ક્યાં સુધી પાપ બાંધીએ છે ખબર છે? ક્યાં સુધીનું પાપ છે બોલો? આ મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, મારી દીકરી, મારી દીકરી કરીએ છે એની અંદર અમે
સૂક્ષ્મમાં જઈએ ને તો અબ્રહ્મને ના અનુમોદનનું પાપ પણ ત્યાં ગાડી દરરોજ ને દરરોજ લાગ્યા કરે છે. અને એના માટે વધુ મૂકીને ગયા તો બોલો જલ્દી વધારે લાગે છે. એની ચિંતા સતત કરતા જઈએ. કેટલું સૂક્ષ્મ છે, કેટલી સૂક્ષ્મ વ્યાખ્યાઓ છે. અને શાંતિનો માર્ગ બહુ સુંદર પ્રસ્થાપિત કર્યો છે. કપિલ કેવલી પોતાના પિતાના દોસ્તને ત્યાં ભણવા માટે ગયો છે. માતાએ એને મોકલ્યો છે અને એ ભણવા માટે ગયો. તે વખતે દોસ્તનો દીકરો છે એટલા માટે એને એક સારા શ્રેષ્ઠને ત્યાં જમવાની વ્યવસ્થા કરી, અને જમવાની વ્યવસ્થા કર્યા પછી દરરોજ ભણે અને ત્યાં જમવા માટે જાય. પણ ભણવાનું વધી જાય, લેશન વધી જાય, તો સમય સાચવી શકતો ન હતો. એટલા માટે શેઠને ત્યાં એવી સૂચના હતી કે તારે એનું જમવાનું થાળીમાં મૂકી દેવું અને ત્યાર પછી આવે ત્યારે જમી લે અને આપણી જે કામવાળી છે એને જમાડી દે. ઘટનાઓ નાની છે. દશવાર એટલે એક સૂત્રની અંદર એક ગાથા આવે છે. હથ પાય પડે છિન્નમ કંડન આસ વિગપ્યમ અવિવાસ સેમનારી બંબઈ આરી વજ્જય. આ ગાથા જ્યારે પણ મેં સમજદારીમાં વાંચી તે વખતે મને બહુ બધા પ્રશ્નો થયા હતા. હું તો આ શક્ય નથી, સંભવિત નથી, સ્ત્રી કેવી જોઈએ, બરાબર રાગ થાય, સારી હોય, રૂપવાન હોય, ફાઇન હોય તો જ ને, બરાબર ને? એવી એક સમજ છે કે સારી હોવી જોઈએ, રૂપવાન હોવી જોઈએ. સ્ત્રીનો સૌથી મોટો ગુણ કયો? રૂપ હોવું જોઈએ. હા, તો તમે જ્યારે અંદર જાઓ ત્યારે, બાકી તમારે આંખો ક્યાં ચોંટે, તમારે સૌથી પહેલું આકર્ષણ ક્યાં થાય? રૂપ. પછી જ્યારે તમે આગળ વધો ત્યારે આ બધું પ્રશ્ન આવે. એને સ્વીકારવાની હોય ત્યારે આ બધો પ્રશ્ન આવે. તમારે એની સાથે જિંદગી કાઢવાની હોય ત્યારે બીજા બધા પ્રશ્ન આવે છે. પરંતુ જ્યારે આ ગાથા આવી તે વખત હું એકવાર ચોંકી ગયો હતો. હું તો આ કેવી રીતના શક્ય નથી, સંભવિત નથી. અલબત્ત આ બધા વિષયો આપણી અંદર એવી રીતના ગોઠવાઈ ગયા છે કે નાના નાના શિષ્યો આવી વૃત્તિઓ જ્યારે વિકસિત થાય ત્યારે ગુરુચરણમાં બેસીને આનું પણ વિશ્લેષણ કરી શકાતું નથી. આવી કન્ડિશનો આપણી ગોઠવાઈ ગયેલી છે, અલબત્ત ન હોવી જોઈએ. જ્યારે વયની સાથે સાથે આવા જ્યારે સંસ્કારો ઉભા થતા હોય તે વખતે બ્રહ્મચર્ય પાડવા માટેની ખૂબ સુંદર મજાની ટિપ્સ જે ભગવંતોએ, જ્ઞાની ભગવંતોએ આગમોની અંદર નિર્દિષ્ટ કરી છે, ઉત્તરાધ્યાયમાં નિર્દિષ્ટ કરી છે, દસવૈકાલિક સૂત્રમાં નિર્દિષ્ટ કરી છે, એનું વિશ્લેષણ હોવું જોઈએ. ચોથું વ્રત લઈ લેવું સહેલું છે, પછી પૂછે મારા સાહેબ અડે એક તો ચાલે નહીં, અરે એક બેડ ઉપર સૂઈએ તો ચાલે નહીં. નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડોની સાથે અમારી સાયકોલોજી જોડાયેલી છે. શું જોડાયેલું છે? અમારી સાયકોલોજી જોડાયેલી છે. અને અબ્રહ્મ એ કાયિક લેવલમાં થનારી ઘટના છે, પરંતુ સાયકોલોજીના હેન્ડલ વગર એ ક્યારે પણ શક્ય નથી, સંભવિત નથી. સમજ્યા તમે? અબ્રહ્મ એ શારીરિક ક્રિયા લાગતી હોય, કાયિક ક્રિયા લાગતી હોય, પરંતુ એનો તમામ આધાર એ સાયકોલોજી છે. એનો તમામ આધાર તમારું મન છે. એનો તમામ આધાર તમારી અંદર રહેલી આશક્તિ છે, તમારી અંદર રહેલી વિષય તૃષ્ણા છે, તમારી ભીતરમાં રહેલા અનાદિકાળના સંસ્કારો છે. કાયિક ઘટના અબ્રહ્મની કેટલી? 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, બરાબર. અને સાયકોલોજી કેટલી? કેટલી? અમારી પત્ની છે, અમારી પત્ની છે, અમારા પતિ 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 છે, બરાબર. એના માટે આવું બનાવો, એને આવું ભાવે છે, એને આવું પડો, એને આવા કપડાં, એને આવું ઘરેણું, એનું આવું કરું, એને આવું કરું, આ બધું જે ચાલે છે એમાંથી ચાલે છે. હે, કાંઈક ઘટના કેટલી મિનિટની? કાંઈક ઘટના બહુ અલ્પ છે. જ્યારે સ્થૂલભદ્રને લઈએ, જંબુ સ્વામીને લઈએ, જ્યારે શાલીભદ્રને લઈએ, એની સાયકોલોજી સાથે સ્ટડી કરવામાં આવે ત્યારે આપણને લાગે કે આ માણસો ક્યાં હતા, એ માણસોનો મનોવિજય કેવો હતો, આ માણસોની અંદર કાયબળ આવું કેવી રીતના આવ્યું, આ બધી ઘટનાઓ ત્યારે આપણને ખબર પડે છે. કપિલ કેવલી જમવા માટે જાય, કામવાળી અને જમાડે, અને એમ કરતાં કરતાં બંનેને ગમવા માંડ્યું, એકબીજાને સાથે રહેવું, એકબીજાને જમાડવું, તું પણ થોડું ખાને એને ખવડાવું, આ બધું ગમવા માંડ્યું. આ બધી ગમનારી ઘટનાઓ છે. પરદ્રવ્યની પ્રીતિ એ અનાદિકાળના સંસ્કારો છે. ગમવા માંડી, એમાં કે જરૂર નથી આવું જ થોબડું હોવું જોઈએ. શું? તમે જેમ જેમ સાથે રહેતા જાઓ, તમે જેમ જેમ આમ કરતા જાઓ, તેમ તેમ ધીરે 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 તમારું અટેચમેન્ટ થતું જાય. એટલા માટે અમારે ત્યાં પહેલાં લગ્ન પહેલાં ડેટ હતું જ નહીં, ડેટ પર ફરવા જવાનું હતું જ નહીં.
ખેલાયો, સાથે રહેશો એની મેળે ઠેકાણે પડી જશો. એના પાડવા માટે તમારે કોઈક જગ્યાએ જવું પડે ને ફરવું પડે ને વાતચીત કરવી પડે, હોટલમાં જવું પડે ને પ્રશ્નોત્તરી કરવી પડે. આવું બધું કરનારાના પણ લગ્ન વધારે ટક્યા છે કે જલ્દી ફેલ થયા છે? બોલો. એક તમારા છોકરા છોકરો સાથે આ એક પ્રવચન મારે કરાવવું છે, મારે સંભળાવવું છે. કમર્શિયલ લવને પણ કમર્શિયલ બનાવવામાં આવી ગયું છે, સમજ્યા તમે? તમારે ડેટ પર જવાનું આ બધું કમર્શિયલ છે, પૈસા કમાવા માટેની વૃત્તિઓમાંથી આ બધું પેદા થયેલું છે. બાકી ક્યારે જોવાનો હોય અને માતા પિતાએ નક્કી કરી દીધું હોય એ લોકો લગ્ન કરે, એ લોકોના લગ્ન વધારે ટક્યા છે કે જે બહુ ઇન્ટરવ્યુ લીધા પછી લગ્ન કરે એ વધારે ટક્યા છે? બોલો તો જસુભાઈ, બોલો ને. આ બંને જણ સાથે રહેવા મળે ધીરે ધીરે પ્રીતિ વધતી ગઈ. એમ કરતા કરતા આ કશું શીખવાડવું ના પડે, એમ તમારો આ હાથ અહીં લઈ જવાનું કોઈ શીખવાડ્યું ખરું? શીખવાડ્યું? બહુ મોટો મને ક્વેશ્ચન કર્યો છે. જન્મતાની સાથે દીકરાને માતાના સ્તનપાન કરવાનું અને આવી રીતના ચૂસવાનું, આવી રીતના દૂધ લેવાનું કોઈ શિક્ષણ આપ્યું? ખરું, કેવી રીતે આવડી ગયું? કેવી રીતે આવડી ગયું? કેટલું અઘરું છે હવાને વક્યુમમાં લઈ જવાનું અને ત્યાર પછી ચૂસવાનું અને ત્યારે દૂધ લેવાનું અને એનાથી પેટ ભરવાનું, કેટલી અઘરી વાત છે. અને છતાંય આવડી જાય છે, દાંત નથી તો આવડે છે, દાંત આવી ગયા અને ત્યાર પછી હાથથી આમ લેવાનું શીખવડું પડે. હાથ કોઈ દાડો આંખ ઉપર ગયો છે? હે, આ હાથમાં આવેલી વસ્તુ ક્યારે કાન ઉપર ગઈ છે? કેમ મોઢા પર જ ગઈ? બોલો જલ્દી. સ્વીકારવું જ પડે દોસ્ત, સ્વીકારવું જ પડે. અને એ સંસ્કારોના કારણે માણસ અહીં સુધી પહોંચે છે અને બંને વચ્ચે પ્રીતિ થઈ ગઈ, જે થવાનું થઈ ગયું. એમ કરતા કરતા પેલી પ્રેગ્નન્ટ થઈ ગઈ. હવે પેલીએ કીધું, ભાઈ પૈસા જોઈશે, બસ અહીંથી અશાંતિ ચાલુ થાય. હેલો, હે, અહીંથી અશાંતિ પ્રારંભ થાય. ભાઈ અહીં સુધી કોઈ વાંધો નથી, રિલેક્સ મોડ હતો, એરોપ્લેન મોડ હોય ને એવી રીતના એરોપ્લેન મોડ હતો, કોઈ ડિસ્ટર્બ ના જોઈએ. પરંતુ જ્યાં એરોપ્લેન મોડ ક્યાં સુધી રખાય? જ્યાં સુધી અમુક સમય છે ત્યાં સુધી જ રખાય, પછી તમારે એરોપ્લેન મોડ બંધ કરવો પડે. અને જ્યાં તમે એક્ટિવ કર્યો એટલે પછી પછી બોલો ને. એ તમે લગ્ન કરો તો આને આટલું સોનું આપવું પડે ને આને આટલું આપવું પડે ને આટલા કપડા આપવા પડે ને આ બધું કરવું પડે ને, એ બધું કેમ વ્યવહાર કેમ? બોલો. આ તમને શીખવાડે છે, જો આ ધંધો હવે આખી જિંદગી તારે કરવાનો છે, ધ્યાન રાખજે. અને ત્યાર પછી એને કીધું, મારે હવે પૈસા જોઈશે, હવે આપણું ઘર જોઈશે. અરે યારે હવે ઘર જોઈએ તો હું ઘર ક્યાંથી લાવું? તો અહીંયા રહેતો તો નહીં, ખાતો તો, બસ આજ મારી લાઈફ છે, બીજું કંઈ મને ખબર નથી. એમ નહીં ચાલે, હવે આપણું પર્સનલ ઘર જોઈશે, આપણે સાથે રહેવાનું થશે, થોડાક સમયમાં છોકરો આવશે, એને મોટો કરવાનો આવશે, મારે આટલા પૈસા જોઈશે, ખાવાનું આવું ખાવું પડશે, પીવાનું આવું ખાવું પડશે. હે દિનેશ ભાઈ, મજા આવે ને? એ ધક્કો માર્યો, હવે ગાડી પાટા પર દોડે જા, આખી જિંદગી દોડે જા. અને ત્યાર પછી પેલો તો ગભરાઈ ગયો, હવે હું શું કરું? ભાઈ પૈસા કેવી રીતે કમાવા ખબર નથી, બહુ 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 ટફ છે. ઘણી વાર મને એવું થાય કે દરરોજ અમારે તમને પૂછવું જોઈએ, સ્વામી સાદા છે ને? કેટલી ટફ લાઈફસ્ટાઈલ છે તમારી યાર, સહેજ આમથી આમ જાય ને, જો હાથ જોડે છે બધાને, દરરોજ જોડે છે, આજે ખબર પડી કે આના માટે જોડે છે. કેવી અઘરી લાઈફસ્ટાઈલ છે આ. એક પ્રેમ થતા થતા પ્રેમનું નામ છે, બાકી હકીકતની અંદર તો અમારી અનધિકાલના સંસ્કારો અને પુદ્ગલ પ્રત્યેની પ્રીતિ એ જ આ એટ્રેક્ટ કરે છે મને. અને એમ કરતા કરતા ધર્મ અહીંયા આવવો જોઈએ, પુદ્ગલની પ્રીતિ વચ્ચે ધર્મ આવીને ઉભો રહી જવો જોઈએ. અને એટલા માટે મર્યાદાઓ એ ધર્મના પાલન અને પુદ્ગલની પ્રીતિ વચ્ચે અટકાવ ઉભો કરે છે. કાળનો પ્રભાવ ખરો? કોઈ પ્રભાવ નથી,
ગુરુ મહારાજ ક્યાં ઉભા થઈ જતા. અરે એવું પણ થાય છે, આજે પણ ઘણા લોકો દીક્ષા લે છે. મૂળ વાત એક જ છે, આપણી જાગરણ આપણી પાસે ઓછું આવ્યું છે, સમજ આપણી પાસે ઓછી આવી છે, એટલા કારણે પૂતગલ પ્રત્યેની પ્રીતિ એ અમારી પાસે વધેલી છે. સાધનો જેટલા વધારે એટલી પ્રીતિ વધારે, સમજ્યા તમે? સાધનો તમારી પાસે જેટલા વધારે એટલી પૂતગલ પ્રીતિ વધારે. અને એમ કરતા કરતા માણસો આગળ વધારે, પેલી કીધું ઘર જોઈશે, હવે ક્યાંથી લઉં? એને બે ત્રણ દિવસ તો રહે, પછી તો બે ત્રણ દિવસ કશું ઉપેક્ષા કરી આવી ઘટનાની, પછી શું થાય? ભાઈ તારે કરવાનું છે કે નથી કરવાનું? આ પૈસા લાવે છે કે નથી લાવતો એ તું જાણ, ક્યાંથી લાવવા તારો સબ્જેક્ટ છે, મારો સબ્જેક્ટ નથી. દરેક કોમલ દેખાતી સ્ત્રી જેના સ્માઈલ ઉપર તમે લગ્ન કરેલું હોય, જિંદગી સુધી સ્માઈલ રહે ખરી, સાચું બોલો, એની પણ મજબૂરીઓ છે. હવે આના વગર મેન્ટેન થાય એવું જ નથી. હવે આ જોઈએ જ છેલ્લે એને રસ્તો આપ્યો, અચ્છો શ્લોક બનાવીને રાજાની પાસે જા, અને ત્યાં જઈને રાજાની સમક્ષ આ શ્લોક સંભળાવ. રાજા ખુશ થઈને તને પૈસા આપશે, નથી આપણે કામ કરશું. ચલો રસ્તો તો મળ્યો, કામ તમે કરો, સલાહ કોણ આપે? બોલો ને લા, ભાઈ સાથે કેવી રીતના રહેવાનું, માં સાથે કેવી રીતના રહેવાનું, બેન સાથે ડિસ્ટન્સ કેટલું રાખવાનું, આ બધું કોણ શીખવાડે? ભાગીદાર સાથે પણ કેવી રીતના રહેવાનું એ કોણ શીખવાડે? તમે કેટલું કમાવો છો બધી જાણકારી તો હોવી જ જોઈએ ને. અમને એક છોકરી ડાયવોર્સ લઈ રહી છે, એના પપ્પા લઈને આવ્યા હતા. મને મારા સાહેબ સમજાવવાનું, બધું તરે શું પ્રોબ્લેમ? મારા સાહેબ મને 3 વર્ષ થયા, એ કેટલું કમાય છે, ક્યાં મૂકે છે, મને અત્યાર સુધી કહેતો નથી, એટલા માટે હું ડાયવોર્સ લઉં છું. અરે યાર, મેં તને તને આપે છે, આ મને જોઈએ આપે છે, મને કપડાં આપે છે, મારે જોઈએ આપે છે, મને ફરવા લઈ જાય છે, અમે પિક્ચર જોઈએ છે, વર્ષમાં 2 વખત ફરવા જઈએ છે, આ બધું જ છે, પરંતુ કેટલું કમાય છે કેમ મને કહેતો નથી? કમાય પડે છે, કેવી હાલત છે આપણી યાર, કેમ તમે બધા ટકેલા છો? કહું, થોડાક વર્ષો પછી એવું આવશે કે જેનો લગ્ન પર્યાય 50 વર્ષ થયો હોય ને એને ધાર્મિક સેલિબ્રેટ કરવા પડશે, બહુમાન કરવું પડશે. 50 વર્ષ લગ્નના થઈ ગયા, ધન્ય છે ભાઈ તમારે, કેમ કે નહીં મળે, નહીં મળે તમને. જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે વિચારો ચાલી રહ્યા છે, જે વિચારોનું વાવેતર થઈ રહ્યું છે, એના ફળ જ્યારે આવશે તે વખતે લગ્ન વ્યવસ્થા તૂટવાના રહેશે. અને પેલો ગયો બીજા દિવસે, ચોકીદાર અટકાવી દો, ભાઈ આજે તો એક વિદ્વાન આવ્યા હતા, શ્લોક સંભળાવીને ગયા, હવે તમે જાઓ. બીજે દિવસ પણ આવું થયું, ત્રીજે દિવસ પણ આવું થયું, એનું સારું શું કરવું? હવે પેલી અકળાય છે, પેલી ગુસ્સો કરે છે, અને હવે હું તો મને કંઈ ખબર પડતી નથી, દરરોજ મોડો પડું છું. એટલે પેલી એને કીધું કે કેમ હું થયું હવે મોડો પડું છું, અક્કલ બક્કલ છે કે નહીં? બધું જ આવડતું હોય આ લોકોને, બધું જ આવડતું હોય, દેખાય બહુ ઠાવકા, બહુ મમતાળું દેખાય. બરાબર છે, એના સ્વાર્થી બહાર નથી નીકળતી, એટલે બાકી દેખાય એટલા સરસ, એટલા મમતાળુ શબ્દો હોય, અવાજ એટલો ફાઇન હોય, બધું જ હોય, અને છતાં પણ અંદર બધું આવડતું હોય. કઈ કપટ ક્યારે કેવી રીતના શું કરવી ને એમની અપેક્ષાઓ એના સ્વાર્થ કેવી રીતના પૂરા કરવા, એ સહજ છે. આમાં આપણે બધા જ આવી ગયેલા છે, અને આ બધી વૃત્તિઓ અંદર રહેલી છે. અને પેલી ખખડાયો પાગલ જેવો, 4-4, 5-5 દિવસ થઈ ગયા નહીં ચાલી શકે, ગમે તે કર, કાંઈ નહીં, હું હવાર જઉં છું, પેલો આવી જાય છે, એક કામ કર, રાતના 12 વાગે જતો રહે, તમે ન કમાવો તો શું ક્યાં? હે બોલો ને ભાઈ, નાઇટ શિફ્ટ હોય, કોઈ પણ હોય તો ઓવરટાઈમ કરો ભાઈ, છોકરા મોટા થાય છે, ભણાવવાના છે, પૈસા જોઈશે, ઓવરટાઈમ કરો, જે કરવું એ કરો. ઘરમાં હવે તમારી જરૂરિયાત શેના માટે છે? પૈસા લાવવા માટે છે. હવે ઘરમાં તમારી જરૂરિયાત પૈસા લાવવા પૂરતી જ છે, એ પૂરું નથી થતું, સમજ્યા ને તમે? અને પત્ની કમાય છે એના કરતા પત્નીને એમાં આઝાદી મળે છે દોસ્ત, પૈસા કરતા શોખ પૂરા થાય છે, આઝાદી મળે છે, એટલે વધારે ગમે છે. પરિસ્થિતિ આ ખતરનાક છે. અને પેલો રાતના 12 વાગે જઈને
મહેલની આજુબાજુ આંટા મારવા મારે. અડધી રાત થઈને ચોકીદારે પકડી લીધો, કેમ તું રખડે છે અહીંયા મહેલની બાજુમાં કેમ રખડે છે? અરે હું આના મારે પાગલ જેવો છે, બે લાફા મારીને જેલ ભેગો કરી નાખ. સવાર પડીને રાજા આવ્યા રાજ દરબારમાં, કિસ્સો આવ્યો કે કાલ રાત્રે આવું થયું છે, હાજર કર્યા. પેલો કપિલ બિચારો હાજર થઈ ગયો, બ્રાહ્મણ હતો હાજર થઈ ગયો. શું કરતો હતો? અમે શ્લોકો બનાવ્યા છે તમને સવાર સંભળાવવાના. અરે ભાઈ રાતના બે વાગે સવારની વાત ક્યાં કરે છે? પરંતુ સાત દિવસથી આવું છું, કોઈને કોઈ હમણે જાય છે, મને કંઈ મળતું નથી, પૈસાની ખૂબ જરૂરત છે, એટલા માટે મેં આવું કર્યું હતું અને આવું 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 થઈ ગયું, અને બધી વાત કરી નાખી. રાજાને હસવું આવી ગયું, કેટલો ભોળો માણસ છે, બધા લગન પેલા બોલા જ દેખાય, કેટલો ભોળો માણસ છે. પરિસ્થિતિઓ આપણને કેટલોક મજબૂર બનાવે છે, કેટલીક હોશિયારીઓ ટેલેન્ટ તો છે ને, પરિસ્થિતિઓ જ આપણને આપે છે. અમે ગમે તેટલું શીખવાડીએ કે ટીચર ગમે તેટલું શીખવાડે, છેલ્લા તો સંજોગો અને પરિસ્થિતિ જ આપણને વધારે શીખવાડતી હોય છે. એ સૌથી મોટો આપણો ટીચર છે, આપણો શિક્ષક છે. પરિસ્થિતિ સંજોગ એ આપણો સૌથી મોટો ટીચર છે. અને હકીકતની અંદર આને બધું વાત કીધું. રાજા ખુશ થઈ ગયો, બિચારો કેટલો ભોળો છે, ચાલ બોલ શ્લોક. અને શ્લોક બોલ્યો, રાજા ખુશ થઈ ગયા. તે વખત રાજા કહેતો, બોલ તું માગે. તમે જે આવું કહો ને ત્યારે મને ખરેખર આ યાદ આવે, હું પૂછીને આવું છું. અને પેલો ગયો અને એની પત્નીએ પૂછ્યું પેલીને, અરે ભાઈ રાજાએ સાંભળી લીધું છે, ખુશ થઈ ગયો, રાતે જેલમાં ગયો, બે લાહા ખાધા, આવું થયું, બધું થયું, હવે બોલ કેટલા જોઈએ છે? કેટલા જોઈએ છે એટલે આ તો હજી 10 સોના મોરમાં તો થશે, હું ઘરે આખું નહીં બને, તમારે તો 100, 200, 500, 1000 ખૂબ બધા જોઈશે. અચ્છા એક કામ કરો, અને જો રાજા ખુશ થઈ ગયો તો માગી લીધો, જેટલું મગે એટલું માગી લેજો. ઠીક છે ચલો, આ બગીચામાં જઈને બેસો, મને કેટલું માગું? 100, 500, 1000, 5000, 10000. કોટેશ્વરો નરેન્દ્રત્વમ નરેન્દ્ર ચક્રવર્તિતમ. આ હેમચંદ્રાચાર્ય ભગવંતે સરાવલું હોય ને, સરાવલું નીચે આટલું હોય અને પછી ધીરે રહીને આમ થતું હોય, એની ઉપમા અમારી આ તૃષ્ણાની સાથે જ આપી છે. સરાવલા એની ઉપમા આની સાથે જોડવામાં આવી છે. અમારી તૃષ્ણા કેવી છે? આટલી હોય અને પછી ધીરે 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 આટલી મોટી થતી જાય. ધનહીના સતમેકમ સહસ્ત્રમ સતવાનપી સહસ્રાધિપતિ લક્ષમ કોટિમ લક્ષ સ્વરૂપી ચા. કરોડોપતિ બન્યા પછી નરેન્દ્રત્વ. અને પેલો પણ આવો વિચાર કરે, હવે રાજા આપવા માટે બેઠો છે, એક કામ કરી નાખું, 1,00,000, 5,00,000, 10,00,000. અરે પણ એના કરતાં મંત્રી બની જવું ને, કાયમ માટેનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. એક કામ કરો, રાજા ખુશ થઈ ગયો છે, એમ એક કામ કરું ને, એનું રાજ્ય જ માગી લઉં ને. કેટલો હોશિયાર થઈ ગયો. અને રાજાની પાસે ગયો અને રાજાની પાસે જઈને આ વિચારના પ્રસ્તુત કરી રહ્યો છે ને, એટલામાં મનની અંદર એવો થયો, આ ક્યાં હતો હું, ક્યાં શાંતિ હતી, અને હવે હું ક્યાં પહોંચી ગયો, રાતના ફરવાનું આ બધું ક્યાં પહોંચી ગયો, તમામ અશાંતિનું મૂળ કોણ હતું? અબ્રહ્મ તૃષ્ણા. અને ત્યાર પછી રાજાની પાસે ગયો, મનમાં નિર્ણય લઈ લીધો, રાજા કશું જ નથી જોઈતો, તો ટાઈમે બસ હું હવે નીકળું છું. ક્યાં જઈશ? જ્યાં આવી કોઈ અશાંતિ ન હોય એવા પ્રદેશમાં ચાલો જઈશ, મારે કશું જ નથી જોઈતું. અને ત્યાંથી ત્યાંથી સીધો નીકળી ગયો, જંગલની વાટે નીકળી ગયો, બહાર નીકળ્યો, સદગુરુ મળ્યા, દીક્ષા લઈ લીધી. અને આ વાત એને જભર જંગલમાં એને લૂંટવા આવેલા ચોરોને કીધી પોતાની આત્મકથા. ત્યારે આ વાક્ય વધારે યાદ આવે, સકલ પાપોની શાંતિને માટે સાધુ સાધક એ અબ્રહ્મનો સેવન કરે છે. જે અબ્રહ્મમાં રહે છે, પર પદાર્થોથી જે દૂર નીકળે છે, એ શાંતિને પ્રાપ્ત કરે છે. અને ત્યાર પછીનું આજનું વાક્ય છે. કયું વાક્ય છે બોલો? એટલે રૂમાલ કાઢો, મોપક્તિ રાખો, વિને મુદ્રામાં સરસ રીતે બોલો યાર, આવા શબ્દો નહીં મળે જેની અંદર અતિ 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 અદ્ભુત કક્ષાનો ભંડાર ભરેલો છે જ્ઞાનનો. આવા શબ્દોને આપણને બોલવા મળે છે વગર જોગ કરે, વગર કશી ઉપાસના કરે, તમને સામેથી મળી રહ્યું છે. બહુ સરસ રીતે બોલો, આજનું વાક્ય બોલો. ગુજરાતી
અને આપણે આખું ઊંધું જ જોઈએ છે. સમ્યક તો હોય એટલે કદાગ્રહી હોય, એવું નહીં. આમ ના થાય અને વંદન ના થાય અને ગોચરી ના વરાવાય અને ઘરે ના બોલાવાય અને આમ ના કરાય, આને આપણે શું સમજીએ છીએ? બોલો જલ્દી. એટલે બોલતા નથી આ, એને શું કહીએ છીએ આપણે? આ મંદિરમાં ના જવાય, આવું ના કહેવાય, અને હાથ ના જોડાય, અને ઘરે ના બોલાવાય. આ આવું છે, આ આવો છે, આમાં કેવું છે, આમાં આવું આવા વ્રત છે કે નહીં, આ આવું પાડે છે કે નહીં, આ કેવી રીતના છે, આવું ટેસ્ટિંગ કરીએ, એનું નામ શું કહેવાય? સમ્યક્ત્વ કહેવાય. એનું નામ શું કહેવાય? સમ્યક્ત્વ કહેવાય ને. એટલે સમ્યક્ત્વનો અર્થ શું આવે? બોલો ને, એટલે બોલો. સમ્યક્ત્વનો અર્થ શું આવે? અમે જેને સમજીએ છીએ, સમ્યક્ત્વના નામે જેને અમે સમજીએ છીએ, એ કદાગ્રહ છે. અને અહીં એવું લખે છે, કદાગ્રહથી મુક્ત હોય એનું નામ સમ્યક્ત્વ છે. હવે બોલો, કટ્ટરતા એ સમ્યક્ત્વ કે સરળતા? એનું નામ સમ્યક્ત્વ. કટ્ટરતા અને સરળતા એ બંનેની વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. કદાગ્રહ કોને કહેવાય છે? સત્ય વસ્તુ સમજવા માટેના બારના બંધ કરી દેવા, એનું નામ કદાગ્રહ છે. સત્યને સમજવાના બારના બંધ કરી દેવા, એનું નામ કદાગ્રહ છે. તમે સત્યને સમજવા માટેના બારના ખુલ્લા રાખો. કયા સમયે કઈ બારીમાંથી મને સત્ય મળી જશે, કયા સમયે કયા બારનામાંથી મને સત્ય મળી જશે, કયા સમયે કયા સદગુરુના ચરણોમાંથી મને સત્ય મળી જશે, એક વસ્તુ યાદ રાખો, સત્ય મેળવવા માટે સામે સત્ય જ હોવું જરૂરી નથી. સ્મશાનમાં બળતી લાશને જોઈને પણ સમ્યક્ત્વ આવી શકે છે. સમજ્યા તમે? અરે ઝરૂખામાં ઉભા હોય અને વાદળો અલગ અલગ પ્રકારના આકારો થઈ ગયેલા હોય અને એમાં પણ સંધ્યાકાળ આવે, કલરનું મેચિંગ ચાલે, એટલું સુશોભન લાગતું હોય અને થોડીક વારની અંદર સંધ્યા ઓસરી જાય અને અંધકાર છવાઈ જાય, પવન આવે, વાદળો વિખરાઈ જાય, આ ઘટના જોતા જોતા પણ સમ્યક્ત્વ આવી શકે છે. ખ્યાલ આવે છે? અમે શું સમજીએ છીએ? અમે શું સમજીએ છીએ? હું એવું કહું, મને માને, મને વંદન કરે, મારો જ બનીને રહે, એનામાં સમ્યક્ત્વ. સત્ય જોવાના બારના બંધ કરી દેવા ના થાય. સત્ય જોવાના બારના બંધ ન કરી દેવાય. જગતકાય સ્વભાવો સંવેગો વૈરાગ્ય. તમને ક્યાંથી સત્ય મળી જાય, કેવી રીતના સત્ય મળી જાય, એનું કોઈ ઠેકાણું નથી. સત્યની ખોજ કાયમ રાખવાની, એ બંધ નહીં કરી દેવાની. એવું નહીં માની લો, મને મળી ગયું એ અંતિમ છે અને પરમ સત્ય છે, એવું નહીં માની લો. સમ્યક્ત્વ અહીંથી પ્રારંભ થાય છે. આવી સંભાવનાઓથી જે માણસ પોતાનું મન ખુલ્લું રાખે છે, જે પોતાનું હૃદય ખુલ્લું રાખે છે, અચ્છા તમારી પાસે આવું છે એનું કારણ શું હશે, એનો હેતુ શું છે, એમ કરીને એને પણ સમજવાની કોશિશ કરાવવી, એનું નામ સમ્યક્ત્વ માર્ગે લઈ જવું છે. કોઈ પણ માણસને સત્યની નજીક જતા અટકાવવો એ મિથ્યાત્વ છે. અને સત્ય માટે દ્વાર ખુલ્લા રાખવા, એનું નામ શું છે? સમ્યક્ત્વ છે. કદાગ્રહ એ સમ્યક્ત્વનો વિરોધી શબ્દ છે. કદાગ્રહ નહીં, હું વંદન ના કરું, હું મને ગમે એવું મહારાજ બોલે તો મારે વ્યાખ્યાનમાં જવાનું, મને ગમે એવો અભિપ્રાય એમનો આવે તો મારે જવાનું. ચલો એમને બીજો અભિપ્રાય આપ્યો તો એ અભિપ્રાયની અંદર અપેક્ષાઓ કઈ છે, સત્ય કયું છે, એને સંશોધન કરવાની વૃત્તિ અંદર જગવી જોઈએ. એ બંધ કરી નાખ્યો, એનું મતલબ પતી ગયું, તમે કદાગ્રહમાં આવી ગયા. ખ્યાલ આવે છે? કેશી ગોયમ, એના સંવાદની અંદર કેશી મહારાજાની પાસે ચાર વ્રત હતા, કલરિંગ કપડા પહેરતા હતા, બહુ બધા વિકલ્પો હતા, બહુ બધું બદલાયેલું હતું. ખરેખર સમ્યક્ત્વધારી ઇન્દ્રભૂતિ ગૌતમ મહારાજાએ એમની ઉપેક્ષા જ કરવી જોઈએ, એમની ઉપેક્ષા જ કરવી જોઈએ. બોલો ભાઈ, એમની પાસે જવાય, સામેથી જવાય એમની પાસે. ભગવાન મહાવીરે કેટલા વ્રત કીધા છે? પાંચ. કયો વસ્ત્ર વાપરવાનું કીધું છે?
સફેદ જીર્ણ શીર્ણ એ વસ્ત્રો વાપરવાનું કીધું છે. બરાબર, ભગવાન મહાવીરની સમાચારેથી કેશી ગંધર્વની સમાચારે સાવ ભિન્ન એટલી બધી ડિસ્ટન્સમાં હતી કે આપણે કલ્પના ન કરી શકીએ. અને છતાં પણ સમ્યક્ત્વ રહેલું, અંદરમાં રહેલું સમ્યક્ત્વ એ કેશી ગંધર્વ પાસે લઈ જવા માટે મજબૂર કરે છે. આનું નામ સમ્યક્ત્વ. ભાઈ તમે કેમ આમ કરી રહ્યા છો, એની પાછળનું શું વિજ્ઞાન છે, ખ્યાલ આવે છે? એની પાછળ કયો તર્ક છે? આત્માર્થી ક્યારે પણ કદાગ્રહી ન હોય. આત્માર્થી ક્યારે કદાગ્રહી ન હોય. નહીં, આમ જ આમ કરે તો જ. અલા ભાઈ, મોક્ષના રસ્તાઓ કેટલા છે? કેટલા છે? કેટલા છે? યોગ અસંખ્ય જીને કયા. અને તમે તો એકમાં જ મંડી પડ્યા. આપણી ઘણી બધી ભ્રમણાઓ અહીંયા બંધાયેલી છે. આમ હોય તો જ, આમ હોય તો જ, આમ હોય તો. અલે ભાઈ, દેશ કાલ સમય સ્થિતિ સંજોગ વ્યક્તિ વિશેષ પરિસ્થિતિ અને સિદ્ધાંત એ બધાનું કોમ્યુનિકેશન, એનું નામ સમ્યક્ત્વ છે. અમે જે જગ્યાએથી ઉભા રહીને જોઈએ એ જગ્યાએથી એ એવું જ છે એ વાત નક્કી, પરંતુ સર્વત્ર એવું છે એ મિથ્યાત્વ. એકવાર એવું હતું, શાસ્ત્રોમાં વર્ણન આવે કે ગિરિરાજનો આકાર હાથી જેવો છે. આમ દૂરથી જોઈએ તો સૂંઢ હોય, ત્યાર પછી આમ મસ્તક હોય, ગંડસ્થળ હોય, ત્યાર પછી એની પીઠ હોય, અને પીઠની ઉપર બરાબર પાલખી જેવું હોય, અને પાલખી ઉપર દાદાના શિખરો એ દેખાતા હોય, અને પછી થોડું આમ વળતું હોય અને એની પૂંછડી હોય, અને આમ બેઠેલો હાથી એવું દેખાય. બરાબર ને? સાંભળ્યું છે ને આવું? બરાબર, આવું સિદ્ધાચલનું સ્વરૂપ એ શાસ્ત્રમાં વંચાય, લોકોએ કીધું હોય, શ્રુતિ હોય. પણ તમે નોગણવદરથી જાઓ કે હસ્તગીરીથી જો પાલિતાના જતા હોય તો બોલો તો એવો દેખાય ના દેખાય ને? તો પછી સિદ્ધાચલ ખરો કે નહીં? બોલો ને ભાઈ, ખરો? કેમ હાથી જેવો દેખાતો નથી? બોલો, હાથી જેવો દેખાતો નથી તો પછી આને સિદ્ધાચલ કેવી રીતના કહેવાય? એટલા માટે આ સિદ્ધાચલ નથી. અને જિંદગીમાં ક્યારે વલ્લભીપુર બાજુથી આવવાનું થાય જ નહીં એ માણસ આખી જિંદગી કઈ ભ્રમણામાં રહે? હે, એ માણસ કઈ ભ્રમણામાં રહે કે આ સિદ્ધાચલ નથી, આ સિદ્ધાચલ નથી. અને ત્યાંથી નીકળે પર્વતોની શોધમાં કે હાથીના આકારનો જે મને મળે એ સિદ્ધાચલ. આવી શોધમાં કદાચ પાલિતાણાથી જ એ નીકળી જાય, હસ્તગીરીથી જ એ નીકળી જાય અને આખી દુનિયામાં ફરે તો એને સિદ્ધાચલ મળે. ધર્મ કૃત્યો તમામ સાપેક્ષ છે. કેવા છે? સાપેક્ષ. અપેક્ષાઓ બંધ કરી નાખવી, બીજા દ્રષ્ટિકોણો બંધ કરી દેવા, એનું નામ મિથ્યાત્વ છે. બીજી બધી અપેક્ષાઓ, બીજા દ્રષ્ટિકોણો, હા આ દ્રષ્ટિએ પણ કંઈક હોઈ શકે એવી સંભાવનાઓને બંધ કરી નાખવી, એનું નામ મિથ્યાત્વ છે. અને બધી અપેક્ષાઓનો સ્વીકાર કરવો. સમ્યક્ત્વી ક્યારે પણ કોઈને ખોટો તો બોલી જ ન શકે. એ એવું કે ભાઈ આ અપેક્ષાએ આટલું છે, આ અપેક્ષાએ આટલું છે, આ અપેક્ષાએ આટલું છે. એની પાસે બીજી પણ કોઈ અપેક્ષા હોય તો કદાચ આનાથી વધારે શ્રેષ્ઠ પણ હોઈ શકે. આવી સંભાવનાઓનો સ્વીકાર કદાગ્રહ નામ હોય, સરળ હોય. જેમ જેમ સમ્યક્ત્વનો વિકાસ થતો જાય તેમ તેમ સરળતા વધતી જાય. ગૌતમ સ્વામી જ્યાં કેશી ગૌતમ હતા, કેશી ગંધર હતા, ત્યાં પહોંચે સામે ચડીને ગયા. ક્યાં ગંધર અને ક્યાં સામાન્ય આચાર્ય? કેશી ગંધર એ સામાન્ય આચાર્ય હતા અને ત્યાં સામે ચડીને પહોંચ્યા. આવું જલાય ખરું? આ તો સામે મળે તો મથે નામી ના બોલાય, ના બોલાય, હાથ ના જોડાય, વંદન ન કરાય, ગોચરી ના વરાવાય, નહીં ચાલી શકે. ખુલ્લી કહું છું, ખુલ્લી ચર્ચા કરી શકાય એમ છે. આ સંયમ તમારા હૃદયને સંકુચિત ન કરી દો. અમારે તો સમ્યક્ત્વી માણસ તો છે ને, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાવનાઓથી ભરેલો હોય, ભરેલો હોય. હા, નિષ્ઠા એક અલગ વસ્તુ છે અને વ્યવહાર એક અલગ વસ્તુ છે, ઔચિત્ય એક અલગ વસ્તુ છે. મને વાદળ જોઈને સમ્યક દર્શન થયું એટલે હવે મારે શું દરરોજ વાદળને આમ છાંટના કરીને પૂજા કરવાની? તે મારો ગુરુ કોણ? બોલો ભાઈ, મારો ગુરુ કોણ? કેમ બોલતા નથી તમે? સમજ પડે નથી પડતી?
મને વાદળના આ રૂપો જોઈને સત્યની પ્રાપ્તિ થઈને સમ્યક દર્શન થઈ ગયું, તો મારો ગુરુ કોણ? હે, આત્મા કે વાદળ? નિમિત્તથી થયું ને, આત્માનો ઉગાડ થયો ને, તો નિમિત્ત કોણ? ગુરુએ ખરે આત્મા ના માને, ગુરુએ નિમિત્ત જ બને. ગુરુએ શું બને? આત્મા ના બને, ગુરુએ શું બને? નિમિત્ત બને. અને આ વાદળના કારણે કદાચ તમારામાં સમ્યક તો થયું, તો તમારો ગુરુ કોણ થઈ ગયો? બોલો ને ભાઈ. અને ત્યાર પછી દરરોજ આમ કેસર લઈને આમ છાંટના દરરોજ વાદળને કરે, અને જો વાદળ આકાશમાં ન દેખાય તો ઉપવાસનું પછખાન કરે તો ચાલે કે ના ચાલે? બોલો. અલા સડેલી કૂતરી પણ તમારા સમ્યક્તોનું કારણ બની શકે. સ્મશાનની અંદર ભળભળ ભરતી લાશ એ તમારા સમ્યક્તોનું કારણ બની શકે. એક શબ્દ કીધા વગર, બોલ્યા વગર સાધુ નીચી નજરે જાય છે, એ પણ સમ્યક્તોનું કારણ બની શકે. ખ્યાલ આવે છે? તમે દાણો હરાવતા નથી, કોઈ સાધુને હરાવે છે એ તમે જુઓ છો, એમાં પણ સમ્યક્ત્વ થઈ જાય છે. પણ એ માણસ ત્યાં બંધાઈ જાય, ત્યાં જ બંધાઈ જાય, ત્યાં સડેલી કૂતરી એ મારો ગુરુ, આ સ્મશાનમાં પડી રહ્યું છે, સ્મશાન એ મારું ગુરુ, અને દરરોજ સ્મશાનમાં પૂજા કરવા જાય તો ચાલે કે ના ચાલે? ન ચાલી શકે. સમ્યક્ત્વનો અર્થ બહુ સમજવા જેવો છે. અને આ ડેફિનેશન બહુ સુંદર છે, કદાગ્રહથી મુક્ત. કોઈ પણ પ્રકારનો કદાગ્રહ કરવાનો નહીં, એનું એવી ઘટનાનું નામ સમ્યક દર્શન છે. આ બંને વાક્યોને બહુ સરસ રીતે સમજીને આપણે આગળ વધવા જેવું છે.